नमस्कार सत्य साई लक्ष्मीवन विद्यालय थी हूँ प्रियंका बागले विद्यार्थी मित्रों आज आप धोरण दस विज्ञान विषय की अंदर आप चैप्टर नंबर 3 है धातु और अधातु आग कंटीन्यू करिए। विद्यार्थी मित्रों लास्ट विडियो अंदर आप भौतिक गुणधर्मों की चर्चा कर गया एट्ले कि धातु सामान्य गुणधर्मों जो गया अधातु सामान्य गुणधर्मों जो गया बने वे तफावत जो गया है तो आज विडियो अंदर विद्यार्थी मित्रों आप रासायणिक गुणधर्मों चर्चा करवा अंदर धातु हवा साथ प्रक्रिया और धातु पानी साथ प्रक्रिया विषय अभ्यास आज आप करूँ तो ये अंदर मैं त्रण क्वेश्चन लिखा है। आ वीडियो अंदर आप त्रण क्वेश्चन अभ्यास करवाना है। यहाँ पहला क्वेश्चन है कई धातु ऑक्साइड पानी में द्राव्य थे आल्कली बनाए आल्कली एट शू तो बेज એટલે બેઝ બનાવે છે તેમના સંતુલિત સમીકરણ લખો। હવે મિત્રો કઈ ધાતુના લખી શકું છું પણ ધાતુ એટલે અધાતુ તો હશે જ નહીં છે તો ધાતુ જ કઈ ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ પાણીમાં દ્રાવ્ય થઈ જશે અને આલ્કલી એટલે કે બેઝ બનાવે છે તો કયા ઓક્સાઇડ તો કે કોઈ પણ ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને બેઝ બનાવે તેમના સંતુલિત સમીકરણ લખો। તો આપણે સંતુલિત સમીકરણ લખીએ धातु ऑक्साइड एटले सोडियम छे पोटेशियम छे तो आपणे सोडियम अने पोटेशियम नो एक्साम्पल लईए। सोडियम एटले के Na2O सोडियम ऑक्साइड बराबर सोडियम ऑक्साइड नी कोनी साथेनी प्रक्रिया तो के पानी साथेनी आ कयुं हशे सॉलिड पानी क्यूँ छे लिक्विड तो सोडियम ऑक्साइड नी सोडियम ना ऑक्साइड नी पानी साथेनी रासायणिक प्रक्रिया थी शुं बनशे तो के NaOH एटले के सोडियम हाइड्रोक्साइड જે શું છે તો કે બેઝ છે અને આપણે લખીશું એક્વિયસ। અહીં અંદર મિત્રો હવે આપણે સમીકરણ સંતુલિત સમીકરણ લખો કીધેલું છે એટલે આપણે આને સંતુલિત કરવું પડશે સમીકરણને। અહીંયા કેટલા સોડિયમ છે તો કે 2 મોલ છે તો બાજુ પણ 2 મોલ હોવા જોઈએ તો આને હું 2 વડે ગુણી દઉં તો ઓકે 2 મોલ થઈ ગયા સોડિયમ। હાઇડ્રોજન કેટલા છે તો કે 2 મોલેક્યુલ થઈ ગયા 2 મોલેક્યુલ હા। ઓક્સિજન જો કેટલા છે 1 અને 2 તો અહીંયા પણ 2 થઈ ગયા ઓકે તો હવે આપણો આ સમીકરણ જે રીતે સંતુલિત થઈ ગયું। તેવી જ રીતે આપણે પોટેશિયમ ઓક્સાઇડ જોઈએ તો K2O K2O પણ સોલિડ લેવાનું છે આપણે પોટેશિયમ નો ઓક્સાઇડ તેની પણ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા એટલે કે H2O લિક્વિડ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો શું બને તો કે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આને કહેવાય સોડિયમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આ જે છે તેને શું કહેવાય તો કે पोटेशियम हाइड्रोक्साइड पोटेशियम हाइड्रोक्साइड बने छे। समीकरण संतुलित करो मित्रों सेम ऊपर जेवो छे तेवी ज रीते आवशे बे पोटेशियम छे तो अहींया पण बे होवा जोईए तो अहींया बे वडे गुणी दो तो बे पोटेशियम थई गया बे ऑक्सीजन थई गया अने बे हाइड्रोजन। हवे आपणुं समीकरण संतुलित छे तो आ पहेला प्रश्ननो जवाब आ हशे कि सोडियम ના ઓક્સાઇડની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે તે જ રીતે પોટેશિયમના ઓક્સાઇડની પણ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને પણ એક્વિયસ એટલે કે જલીય હશે। મિત્રો આ ખાસ ધ્યાન આપજો સોલિડ એટલે કે ઘન પદાર્થ છે અહીંયા એલ લખેલું છે સ્મોલ એટલે લિક્વિડ છે એટલે કે પ્રવાહી છે અને AQ લખેલું છે આ AQ એટલે શું તો કે એક્વિયસ એક્વિયસ એટલે કે જલીય હશે બરાબર તો અહીંયા આપણો આ પહેલો પ્રશ્ન જે છે એનો જવાબ જે છે તે પૂર્ણ થાય છે। હવે તે બીજા પ્રશ્ન તરફ જઈએ બીજો પ્રશ્ન શું કીધો છે મિત્રો તો બીજો પ્રશ્ન તમને એમ પૂછવામાં આવ્યો છે કે પોટેશિયમ ખાસ ધ્યાન આપજો અહીંયા મેં ફક્ત સંજ્ઞા જ લખી છે તમારે આ આપણે નામ સાથે પણ યાદ રાખવાનું રહેશે કે એટલે કે પોટેશિયમ Na એટલે સોડિયમ Mg એટલે મેગ્નેશિયમ Al એટલે એલ્યુમિનિયમ Zn એટલે ઝિંક Pb એટલે લેડ અને Si શું પણ કહેવામાં આવે Fe એટલે આયર્ન એટલે કે લોખંડ કોપર આ Ag એટલે કે ચાંદી અને Au એટલે કે સોનું આ બધી જ ધાતુઓ છે। આ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજાવો આ ધાતુઓની આપણે ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા જે છે એ સમજવાની એ આપણે સમજાવવાની છે તો ચાલો શરૂઆત કરીએ। સોડિયમ અને પોટેશિયમ સોડિયમ અને પોટેશિયમ જે છે એટલે કે Na અને K Na અને K સોડિયમ અને પોટેશિયમ એટલી બધી સક્રિય ધાતુ છે કે જે હવામાં ઓક્સિજન સાથે તરત જ પ્રક્રિયા કરીને સળગી ઉઠે છે બરાબર મિત્રો સોડિયમ અને પોટેશિયમ એ સક્રિય ધાતુ હોવાને કારણે હવામાં ઓક્સિજન સાથે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા સળગી ઉઠે છે જેથી
સોડિયમ અને પોટેશિયમને કેરોસીનની અંદર રાખવામાં આવે છે. મિત્રો આપણે ધાતુમાં આપણે જોઈ ગયેલા કે ધાતુ જે છે બરડ હોય છે, બરાબર, સખત અને બરડ હોય છે, પરંતુ એની અંદર એક આપણે એક એક્સેપ્શનલ કેસ જોયો હતો, એટલે કે એમાં એક અપવાદ હતો. કયો હતો? કે સોડિયમ, કે જેને આપણે છરીથી કાપી શકીએ છીએ, બીજી ધાતુઓને છરીથી કાપી શકાતું નથી, બરાબર. તો સોડિયમ અને પોટેશિયમ જે ખૂબ જ સક્રિય ધાતુ હોવાને કારણે તેઓ જે છે તે હવાની હાજરીમાં સળગી ઉઠે છે, આથી તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, બરાબર છે. તો આટલો આપણો ક્વેશ્ચન અહીંયા આઈબી માટે પૂરું. હવે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ આ ખાસ ધ્યાન આપજો. જો મેં નીચે લીટી કરી છે, તમને ક્વેશ્ચનમાં આવી લીટી કરીને નહીં આપવામાં આવે, પણ આપણે આનો આન્સર એક સરખો લખવાનો છે, એટલા માટે મેં કર્યું છે. તો સોડિયમ અને પોટેશિયમ મળશો તો સક્રિય ધાતુ હોવાને કારણે તેને હવાની હાજરીમાં સળગી ઉઠે છે, આથી તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. આપણું આ ક્વેશ્ચનનું પહેલું સ્ટેટમેન્ટ હશે. બીજું સ્ટેટમેન્ટ તમે એવું લખશો કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ એ હવાની હાજરીમાં ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સાઇડ બનાવે છે, ધાતુના ઓક્સાઇડ બનાવે છે, અને ધાતુના ઓક્સાઇડનું તે ધાતુઓ પર પાતળું સ્તર બને છે, અને આ જે પાતળું સ્તર છે એ ધાતુને કાટ લાગતો અટકાવે છે. તો આ આપણું આના માટેનું બીજું સ્ટેટમેન્ટ હશે. હવે આપણે જોઈએ એફી. એફી એટલે શું? તો એફી એટલે કે આયન, આયન એટલે લોખંડ. લોખંડ જે છે તેની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા, તો લોખંડ જે છે તેને સળગાવે, એટલે કે લોખંડ સળગતું નથી, પરંતુ લોખંડનો ભૂકો જે છે તેને સળગાવવામાં આવે તો તે સળગે છે અને તે આયનનો ઓક્સાઇડ બનાવે છે. તેવી જ રીતે કોપર, કોપર એટલે કે સીયુ. કોપરને જ્યારે હવાની હાજરીમાં ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, એટલે ઓક્સિજન સાથે તેનું દહન કરવામાં આવે, તો કાળા રંગનો કોપર ટુ ઓક્સાઇડ બને છે. આ કોપર ટુ ઓક્સાઇડ જે છે એ બ્લેક કલરનો છે અને તે કાળા રંગની ધાતુ પર કાળા રંગનું બળ ચઢાવે છે. તેવી રીતે એજી અને એયુ. આ એજી અને એયુ એટલે કે ચાંદી અને સોન. ચાંદી અને સોનુની ઓક્સિજનની સાથે કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જોવા મળતી નથી, બરાબર. હવા સાથે કે હવામાં ઓક્સિજન સાથે કે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દર્શાવતું નથી. તો આપણો આ પ્રશ્નનો જવાબ અહીંયા પૂર્ણ થાય છે. તમારે ફક્ત મિત્રો શું યાદ રાખવાનું છે? પોટેશિયમ અને સોડિયમ કેવા છે? તો કે સક્રિય છે. સક્રિય હોવાથી તેને શેમાં રાખવામાં આવે? તો કે કેરોસીનમાં રાખવામાં આવે. આ પહેલું સ્ટેટમેન્ટ. બીજું શું છે? તો એમજી, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ એની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુના ઓક્સાઇડ બને અને ધાતુના ઓક્સાઇડનું પાતળું પડ એ ધાતુ પર ચડે છે અને જેના કારણે ધાતુ જે છે તેનો ક્ષયન થઈ શકતું નથી, એટલે કે તેને ક્ષારણ થતું નથી. ત્યાર પછી એફી. એફી જે છે એને સળગાવી શકાતો નથી, પરંતુ આયનના ભૂકાને આપણે સળગાવીને શું બને છે? તો કે આયન ઓક્સાઇડ બનાવી શકાય છે. તેવી રીતે કોપર. કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કોપર ઓક્સાઇડ બને છે, જે કયા રંગનો હોય છે? તો કે કાળા રંગનો હોય છે. તેવી જ રીતે એજી અને એયુ એટલે કે ચાંદી અને સોનું. ચાંદી અને સોનું જે છે તે ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા આપતા નથી. તો આપણો અહીંયા આ પ્રશ્નનો જવાબ જે છે મિત્રો એ પૂર્ણ થાય છે. હવે આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હવે આ હવા સાથેની પ્રક્રિયા જોઈ. હવે પછીના ક્વેશ્ચનની અંદર મિત્રો આપણે પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાના છે. તો પ્રશ્ન જોઈ લઈએ પહેલા. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, એલ્યુમિનિયમ, આયર્ન, ઝિંક, લેડ, કોપર, ચાંદી અને સોન ધાતુની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજાવો. હવે તમારે આ બધાની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધાતુની કોઈ પણ ધાતુ હોય તેની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો સૌથી પહેલાં ધાતુનો ઓક્સાઇડ અને હાઇડ્રોજન છૂટો પડે. તો આનું સામાન્ય સમીકરણ લખી દઉં કે ધાતુની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી શું બને? તો ધાતુ ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને ઉષ્મા ઉર્જા મુક્ત થાય. હવે આ ધાતુ ઓક્સાઇડ ફરી પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી શું બનાવે? તો ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. શું બનાવે?
કે હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો મિત્રો હવે આપણે જોશું કઈ ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. તો પહેલી આપણી છે કે એટલે કે પોટેશિયમ. પોટેશિયમની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પહેલા ધાતુનો ઓક્સાઇડ બનશે એટલે કે K2O બનશે, અને ત્યાર પછી ફરી વધારે પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુનો હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH. તો આપણે મિત્રો ડાયરેક્ટ KOH જ લખીએ છીએ. તો આને બે મોલ પાણી સાથે, પહેલા એક મોલ પાણી સાથે ધાતુનો ઓક્સાઇડ બનાવશે, બીજા મોલ પાણી સાથે શું બનાવશે તો કે KOH એટલે કે ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવશે. સાથે શું છૂટું પડે મિત્રો, તો હાઇડ્રોજન ગેસ છૂટો પડે પ્લસ ઉષ્મા ઊર્જા જે છે એ મુક્ત થશે. સમીકરણને સંતુલિત કરવું પડશે મિત્રો. પોટેશિયમ જે છે સોલિડ હશે, H2O લિક્વિડ હશે, KOH એક્વિયસ હશે, આ ગેસ છૂટો પડે છે. જો 2, 2, 4 બરાબર છે, આ બાજુ 4 હાઇડ્રોજન છે ખરા, તો 2 છે, 2 ને 1 3, અને હું 2 વડે ગુણી દઉં. ઓકે, તો આ K જે છે તો કેને પણ 2 વડે ગુણવા પડશે. 2K થઈ ગયા, 2, 2, 4, 2 ને 2, 4 હાઇડ્રોજન થઈ ગયા, ઓક્સિજન 2, ઓક્સિજન 2. હવે આ સમીકરણ સંતુલિત છે. સિમિલરલી સોડિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા, સોડિયમ સોલિડ H2O સાથે 2 મોલ ડાયરેક્ટ લખી દઉં છું, એ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય, શું બનશે તો કે NaOH એક્વિયસ, કેટલા મોલિક્યુલ 2, અહીંયા પણ 2. તમે જોઈ શકો છો સમીકરણ સંતુલિત જ છે, પ્લસ H2 ગેસ પ્લસ ઉષ્મા ઊર્જા. આ જે રાસાયણિક પ્રક્રિયા છે મિત્રો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઊર્જા મુક્ત થાય છે. આપણે પહેલા ચેપ્ટરની અંદર ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે અને ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે અભ્યાસ કરી ગયા છે. તો એમાંનો જ આ જે છે એ જ આ પ્રક્રિયા છે કે જેની અંદર ઉષ્મા ઊર્જા મુક્ત થાય છે. તેથી આ પ્રક્રિયા કઈ હશે તો કે ઉષ્માક્ષેપક હશે. તો આપણે આ બે પ્રક્રિયાઓ જોઈ. હવે નેક્સ્ટ જોવાનું છે કે પોટેશિયમ અને સોડિયમની જોઈ ગયા, હવે કોની આવે, કેલ્શિયમની. તો આ જે છે સોડિયમ અને પોટેશિયમ એ ઠંડા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે. કયા પાણી સાથે, તો કે ઠંડા પાણી સાથે. હવે જોજો કેલ્શિયમ જે છે, કેલ્શિયમ એ પણ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. આ ધાતુ જે છે એ ખૂબ જ સક્રિય છે બરાબર, એટલે ઠંડા પાણી સાથે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરશે. એટલે કેલ્શિયમ જે છે એ ઠંડા પાણી સાથે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા આપતી નથી, ધીરેથી આપશે પણ પ્રક્રિયા તો થશે જ. H2O પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થશે, અને કેલ્શિયમ CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા મુક્ત થશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. શું બને મિત્રો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને સોરી અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આ જે છે એક્વિયસ હશે, પાણી જે છે લિક્વિડ, કેલ્શિયમ જે છે સોલિડ હશે. તો હવે જો તમે તો સમીકરણને સંતુલિત આપણે કરવું પડશે. કેમ? કારણ કે અહીંયા 2 હાઇડ્રોજન છે ને 1 ઓક્સિજન, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, પણ અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય તો અહીંયા H2O ના આગળ કેટલા હશે, 2 હશે બરાબર છે. તો અહીંયા 2 હશે, તો અહીંયા પણ સોરી થઈ ગયું આપણું સમીકરણ સંતુલિત. જોઈ લો 2, 2, 4, આ 2 હાઇડ્રોજન, અહીંયા પણ 2 હાઇડ્રોજન, ઓક્સિજન 2, ઓક્સિજન 2 થઈ ગયા, કેલ્શિયમ 1, કેલ્શિયમ 2. સમીકરણ હવે સંતુલિત છે. તો કેલ્શિયમની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પહેલા કેલ્શિયમનો ઓક્સાઇડ બનશે, કેલ્શિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે, અને ફરી તેની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે બરાબર. તેવી જ રીતે હવે મેગ્નેશિયમની જોઈએ. કેલ્શિયમ પછી કયું આપેલું છે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પણ એની જેમ જ, મેગ્નેશિયમ સોલિડ હશે, એની પણ પાણી સાથે કેટલા મોલ પાણી લેવાનું છે મિત્રો? તો કે 2 મોલ. કેમ? કારણ કે આપણે 2 વખત પાણીનો યુઝ કરીએ છીએ એટલા માટે. લિક્વિડ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું બનાવશે? તો MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. શું બનશે મિત્રો? ખાસ ધ્યાન આપજો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન ગેસ જે છે એ મુક્ત થશે. અને પણ 2 વડે ગુણીશું. હવે જો તમે સમીકરણ સંતુલિત છે તો આ તો થઈ ઠંડા પાણી સાથેની પ્રક્રિયા. હવે તમે આ જો જોશો, મેગ્નેશિયમ કેલ્શિયમ જે છે એ વધારે સક્રિય ધાતુ નથી, પરંતુ એ પાણી સાથે ધીરે ધીરે પ્રક્રિયા આપશે. પરંતુ મેગ્નેશિયમ જે છે એ ઠંડા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા આપતું નથી. એ કયા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા આપશે?
ઓકે ગરમ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા આપશે તેવી જ રીતે હવે એલ્યુમિનિયમ આયન અને ઝિંક એલ્યુમિનિયમ આયન અને ઝિંક આ જે છે એ ગરમ પાણી સાથે આ ઠંડા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા આપે પણ એલ્યુમિનિયમ આયન અને ઝિંક જે છે એ ગરમ કે ઠંડા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા આપતું નથી પરંતુ પાણીની બાષ્પ સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પોટેશિયમ અને સોડિયમ જે છે એ ઠંડા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા આપે કેલ્શિયમ મેગ્નેશિયમમાં મેગ્નેશિયમ જે છે એ ગરમ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા આપશે જ્યારે એલ્યુમિનિયમ આયન અને ઝિંક એ કોની સાથે રાસાયણિક પ્રક્રિયા આપશે તો કે પાણીની બાષ્પ સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે તો એનું સમીકરણ જોઈ લઈએ પહેલા જોઈએ એલ્યુમિનિયમનું તો એલ્યુમિનિયમ સોલિડ જ છે પ્લસ H2O એ કેવું છે તો કે ગેસિયસ ફોર્મમાં શું બનાવશે Al2O3 પ્લસ H ऑक्सीजन जे छे ए त्रण ए छ होय शके हुं आने बे वडे गुणी दऊं एल्युमिनियम सॉरी एल्युमिनियम बे छे आने बे वडे गुणीए टू एल्युमिनियम અને 3H2O હવે વેલ્યુ જુઓ તો 3 ઓક્સિજન અહીંયા 3 ઓક્સિજન થઈ ગયા 2 એલ્યુમિનિયમ તો 2 એલ્યુમિનિયમ થઈ ગયા હાઇડ્રોજન 3 2 6 તો અહીંયા કેટલા છે 2 છે તો અને કેટલા વડે ગુણવું પડશે 3 તો થઈ ગયા 3 2 6 ઓકે હવે આપણે જોવાનું છે Fe એટલે કે આયનની રાસાયણિક પ્રક્રિયા Fe કેવું હશે સોલિડ હશે તેની પણ કોની સાથે રાસાયણિક પ્રક્રિયા તો કે પાણી સાથે એ કેવું ગેસ કેમ ગેસિયસ કારણ કે પાણીની બાષ્પ સાથે રાસાયણિક પ્રક્રિયા હોય છે ઠંડા પાણી કે ગરમ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા તો નથી ઓકે ગેસ સાથે રાસાયણિક પ્રક્રિયા આપશે શું બનાવશે તો કે Fe3O4 સોલિડ પ્લસ H2 ગેસ હવે મિત્રો સમીકરણને સંતુલિત કરવું પડશે હવે સમીકરણને સંતુલિત કરવા માટે 4 ઓક્સિજન છે તો આને H2 અને 4 વડે ગુણી દઉં ઓકે 4 ઓક્સિજન થઈ ગયા Fe કેટલા છે 3 અને 3 વડે ગુણી લો 3 Fe હાઇડ્રોજન કેટલા છે 4 2 8 પહેલી બાજુ કેટલા છે 2 તો એને પણ 4 વડે ગુણવું પડશે તો 4 2 8 હાઇડ્રોજન થઈ ગયા હવે આપણો સમીકરણ સંતુલિત છે તો મિત્રો એવી જ રીતે આપણે એલ્યુમિનિયમ Fe અને ઝિંક માટે જોયું હવે લેડ કોપર Ag અને Au ધાતુની પાણી સાથેની પ્રક્રિયા શક્ય નથી એઓ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી બરાબર છે મિત્રો તો આપણો અહીંયા આ પર પ્રશ્નનો જવાબ જે છે પૂર્ણ થાય છે જેની અંદર આપણે શું જોયું તો કે કેલ્શિયમ અને સોડિયમ એ પાણી સાથે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે સોરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે તેવી રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ જે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે આ બંને વખતે પાણી લિક્વિડ સ્વરૂપમાં જ હશે એક વખતે ઠંડુ અને એક વખતે ગરમ પાણીનો ઉપયોગ થાય પરંતુ એલ્યુમિનિયમ આયન અને ઝિંક એ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા આપતા નથી પરંતુ પાણીની બાષ્પ સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે તો તેની રાસાયણિક પ્રક્રિયા આપણે લખી હવે જોવાનું છે સીસુ એટલે કે લેડ કોપર આ જે છે સિલ્વર અને આ જે છે ગોલ્ડ ધાતુની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા જે છે એ થતી નથી એટલે કે પાણી સાથે તેઓ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપતા નથી તો મિત્રો અહીંયા આપણે આપણે 3 પ્રશ્નો જે છે એ પૂર્ણ થાય છે તો તમારે આજના હોમવર્કની અંદર મિત્રો આ ત્રણેય પ્રશ્નોના જવાબ લખવાના છે અને મૂલ્ય પણ કરવાના રહેશે તો આજનો હોમવર્ક લખી લો આજના હોમવર્કમાં આ ત્રણેય પ્રશ્નો છે એ ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે નોટમાં લખવાના છે અને મૂળે કરવાના છે થેન્ક યુ